શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલ ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ એથ સાયન્સ લેસન ફોર વિદ્યાર્થી મિત્રો આપણે આગલા વિડીયોમાં અડધો પાઠ ભણી લીધો ઓલમોસ્ટ ધાતુને અધાતુ તેમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ તેમની પ્રક્રિયાઓ બેઝ સાથે એસિડ સાથે પાણી સાથે એમાંની હવે ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ભણવાનું શરૂ કરીશું દરેક વખતે જેટલો પાઠ આપણે સમજીએ તેટલો તમે વાંચી જ લેતા હશો ન વાંચતા હો તો વાંચી લેજો જો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આપણે એસિડનો ઉપયોગ કરતા હોઈએ તમારા ઘરમાં પણ મમ્મી ઘર સાફ કરવા ટોયલેટ સાફ કરવા ઘણીવાર એસિડનો ઉપયોગ કરે તો એસિડ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે હાથમાં ગ્લોવ્સ પહેરી લેવાના અને મોઢું ખૂબ દૂર રાખવાનું કારણ કે એસિડ ચહેરાને જે આટલી જટિલ ગંદી લાદીને સાફ કરી શકે તે આપણી ચામડીને કેટલું નુકસાન કરે આખા આપણે સળગી જઈએ આપણો ચહેરો બગડી જાય તો જ્યારે પણ લેબોરેટરીમાં એસિડનો ઉપયોગ કરીએ ત્યારે આપણું મોઢું કસનડીથી ખૂબ દૂર રાખવાનું અને કસનળીને હોલ્ડર એટલે કે એના સ્ટેન્ડ વડે જ પકડવાનું તમારી ચોપડીમાં કોષ્ટક આપેલું છે ચાર પોઈન્ટ પાંચ હું તમને હમણાં બતાવું છું એમાં પહેલાં તો ધાતુને અધાતુના નમૂનાને અલગ કરી લ્યો પછી કસનળી ઉપર ટેપ લગાડી દો એ બી સી ડી ઈ એફ એમ એને લેબલ કરો અને દરેક કસનળીમાં ડ્રોપરની મદદથી પાંચ મિલી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારાફરથી ઉમેરો એકદમ પાંચ એમ છતાં તમે એસિડથી દૂર રહેજો આંગળી પણ જો એસિડને અડી જાય તો સળગે અરે દાજી જવાય અને આખું આપણું બગડી જાય તે ભૂ આંગળીનો અને એમાંથી ધુમાડો પણ નીકળતો રહ્યો એટલે ચહેરો પણ દૂર રાખજો પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો તેને ધીમેથી થોડીક તમને બતાવું છું ને પ્રયોગપોથીમાં બર્નર નીચે સ્પિરિટ લેમ્પ રાઇક હોય ઉપર તારની જાળી અને એના ઉપર કસનળીને સહેજ ગરમ કરો દરેક કસનળીના મુખ પાસે સડકતી દીવાસળી લાવવાની સડગતી એક દીવાસળી લાવવાની અને આ જ પ્રવૃત્તિ મંદ હાઇડ્રોક્લોરિક એસિડને બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને પણ કરવાનું અને હવે મેં તમને જે કહ્યું હતું એમ કોઠો રાખવાનો અને એમાં જોવાનું મેગ્નેશિયમની પટ્ટી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે શું કરે છે અને સલ્ફ્યુરિક એસિડ સાથે શું કરે છે ઓરડાના તાપમાને શું કરે છે અને હુંફાળી ગરમી જ્યારે સેજ ગરમ કરો ત્યારે એની કઈ પ્રક્રિયા છે તમે કહેશો ટીચર આ બધું તમે અમને ક્યારે કરાવશો હું તમને આપણી શાળામાં પણ નહીં પણ તમે લોકો જ્યારે આવશો ને ત્યારે આપણે ઓલું સાયન્સ સેન્ટર જઈએ છીએ ને લોકવિજ્ઞાન કેન્દ્રમાં એમાં કરીશું એટલે તમને લોકોને બહુ વધારે મજા આવશે અને એ એકદમ નિરીક્ષણ કરી શકશો મેગ્નેશિયમની પટ્ટી તો સળગી જશે હવામાં ખુલ્લી રાખશો એટલે ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં કાંઈ તફાવત છે હા છે કેટલાક કિસ્સામાં પોપ સાઉન્ડ જ્યારે કસનળીના મુખ નજીક સડકતી દિવાસળીની સળી લાવવામાં આવે ત્યારે થાય પોપ સાઉન્ડ એટલે હું એક ફટાકડો ફૂટે ને એવો અવાજ તમે જાણ્યું અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા જ નથી પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે સાઉન્ડ તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે તાંબુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે હવે બેઝ સાથેની પ્રક્રિયા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો બેઝ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એવા બધા જે હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ આવે એ બધા બેઇઝ છે બેઝ કેવી રીતે નક્કી થાય એ પણ મેં તમને આગલા પીરિયડમાં સમજાવ્યું કે લિટમસ પત્રની મદદથી બેઝનું એસિડ છે કે બેઇઝ તે નક્કી થાય લાભુ બેન લાલ લિટમસ જ્યારે ભૂરો બને ત્યારે તે બેઇઝ છે સાબુનું દ્રાવણ એનું મુખ્ય ઉદાહરણ એ બેઝ છે પણ એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે સોડ્રમ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવતી વખતે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓને પ્લાસ્ટિકની ચમચીમાં જ લેવાની નહીતરી ધાતુઓ સાથે ખૂબ પ્રક્રિયા કરે છે અને હવામાં હાઇડ્રોજન વાયુ સળગે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ત્રણ ચાર ગોળીઓને પાંચ મિલી પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવવાનું તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખવાનો કસનડીના મુખ પાસે સડકથી દીવાસળી લાવવાની અને ધ્યાનથી અવલોકન કરવાનું આ ધાણી ફૂટ્યા જેવો અવાજ શું સૂચવે છે આગળની જેમ જ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે આપણે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવશું પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કેમ બનાવવો તેનો પ્રયોગ પણ આપણે પ્રયોગ પોથીમાં લખવાના છીએ અને હાઇડ્રોજન વાયુ હાજર છે કે નહીં એનું પણ દિવાસળી સળગાવીને હવામાં તેની હાજરી છે કે નહીં તે આપણે પાકો નિર્ણય લેશું તમને આ પાઠમાં થોડુંક એમ થતું હશે ટીચર આ બધું શું તો જ્યારે આપણે પાઠ લખશું ને ત્યારે એક મુખ્ય પ્રશ્ન એ છે સમીકરણ લખો એટલે સમીકરણમાં કઈ બે વસ્તુઓની પ્રક્રિયા થઈ અને પછી એરો કરીને તેમાં નીપજ શું મળી સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો શું કર્યું એને વત્તા હોય જ એને હોય જ સોડિયમ હાઇડ્રોડ તો કોની સાથે પ્રયોગ કરી એ પણ એક પ્રશ્ન આપણે લખાવશું તમે લોકો એ પાકો કરજો પરીક્ષામાં હું એ રાસાયણિક સમીકરણ થોડાક પૂછીશ એટલે તમને આઈડિયા આવે ખબર પડે કે આની સાથે આ મળવાથી આ જ બનશે એના માટેનો એક નાનકડી પ્રવૃત્તિ જેવો પ્રયોગ છે જે આપણે ઘરે કે શાળાએ તો નહીં કરીએ સાયન્સ સેન્ટરમાં જ કરશું પણ આપણે થોડું જોઈ લઈએ કે સો મિલીના પાંચ બીકર એ બી સીડીઈ લઈ લીધા એમાં લેબલ કર્યું દરેક બીકરમાં લગભગ પચાસ મિલી જેટલું પાણી ભર્યું જો તમે જોઈ શકો છો દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ જે આકૃતિમાં બતાવ્યો છે એમાં એટલો ઓગાળ્યો દરેક બીકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દીધું હવે તમારી નોટબુકમાં નોંધ કરો કે શું થયું તો કે બીકર એમાં કોપર સલ્ફેટ સીયુએસઓ ફોર અને વધતા ઝિંક એના દાણા નીકળા એટલે કે ઝિંક ફોર ઝિંક સલ્ફેટ બન્યો અને કોપર છૂટું પડી ગયું બીકર બીમાં શું થયું તો કે કોપર સલ્ફેટ સાથે લોખંડની ખીલી હતી થોડીક તો શું નીકળ્યું તો કે એફી ફોર ફેરસ સલ્ફેટ બે વાર સમજશો ને ત્યારે સમજાશે સમીકરણ થોડાક બોરિંગ જ હોય ઝિંક સલ્ફેટ અને એમાં તાંબાનું ગૂંચડું નાખ્યું તો શું થયું કોપર મળી ગયું બીકરડીમાં આયન સલ્ફેટ એટલે કે એફીએસઓ ફોર નાખ્યો અને ભેગું તાંબાનું ગૂંચડું નાખ્યું અને છેલ્લે શું કર્યું તો કે એમાં છે ઈમાં ઝિંક ઝીંક સલ્ફેટ વત્તા લોખંડની ખીલી નાખી તો બીકર એ અને બીમાં આપણને કંઈક મળ્યું નિપજ મળી સી અને ડીમાં કોઈ ફેરફાર ન થયો આ બધું શું છે આ વિસ્થાપનની પ્રક્રિયાઓ છે આવો થોડુંક શાંતિથી સમજીએ જુદા જુદા બીકરમાં તમે શું ફેરફારો નોંધ્યા તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે બીકર એમાં ઝિંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું એટલે કે તાંબુ એનું વિસ્થાપન કરે છે એટલે જ કોપર સલ્ફેટ સીયુએસઓ ફોરનો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થાય છે તો હવે આ પ્રક્રિયાને આપણે શબ્દો દ્વારા સમજ્યા પણ આપણી વિજ્ઞાનની ભાષામાં રાસાયણિક પ્રક્રિયા તરીકે કેવી રીતે લખાય કેમ સમજાય તો કે કોપર સલ્ફેટ ફોર કોપર સલ્ફેટ એટલે તમને એમને આના નામ તો રાસાયણિક નામ આપણે યાદ રાખવાના હું લખાવીશ ગોખી લેવાના કોપર સલ્ફેટ સીયુએસઓ ફોર વત્તા શું કર્યું ઝીંક ઝેડેન એ બેની પ્રક્રિયા કરાવી તો નીપજ શું મળી ઝિંક સલ્ફેટ જેમાં રંગ નહોતો તમે ફરીવાર જુઓ આ બાજુ જો હું તમને બતાવું અહીંયા ભૂરો રંગ છે પછી મળ્યો ઝિંક સલ્ફેટ એમાં કોઈ રંગ નથી ઝેડેનેસોફોર અને વત્તા કોપર લાલ રંગનું કોપર મળ્યું બીકર બીમાં થતી પ્રક્રિયાને પણ તમે આ જ રીતે લખી શકો બરાબર જુઓ ભૂરું હતું રંગવિહીન થયું પહેલું બીકર ભૂરું હતું સી રંગવિહીન થઈ ગયું અને ડીમાં આપણને કોપર મળ્યો આ બધી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે બીકર એ અને બીકર બીમાં થતી પ્રક્રિયાઓ તો હજી આપણી પહેલી બેનને સમજાઈ ગઈ તમને સમજાઈ ગઈ પણ હજી બીકર સી ડી અને ઈમાં શું કામ કાંઈ ફેર ન થયા તમને એવો પ્રશ્ન થઈ ગયો ને તો ચાલો એનોય જવાબ તૈયાર જ રાખ્યો જ મને ખબર જ હોય ને મારા નાના નાના ભૂલકાઓને હમણાં આવું થશે જો સામે બેઠા હોત તો તરત અમારા છોકરાઓ બોલત તીર્થેશ બોલત કે રૈવત બોલત કા નિરાલી કે હિરલ બોલત ટીચર આમાં સી ને ડીમાં શું થયું તો જુઓ બીકર સીમાં કોપર એટલે કે સીયુ દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે તથા બીકર ઈમાં લોખંડ એટલે કે એફી દ્વારા ઝિંકનું વિસ્થાપન થતું હશે તે જ રીતે બીકર ડીમાં લોખંડનું વિસ્થાપન કોપર દ્વારા થયું જોકે બીકર સીમાં આપણને કોઈ જ ફેરફાર દેખાયો ન હોવાથી આપણે એવું માની લેવાનું કે કોપર એ ઝિંક સલ્ફેટમાંથી ઝિંકનું વિસ્થાપન કરી શકતું નથી શું કામ જો બીકર એમાં ઝિંક એ કોપર સીયુનું એટલે કે કોપરને વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર સીમાં કોપર સા માટે ઝિંકને વિસ્થાપિત ન કરી શકે યાદ રાખો વિજ્ઞાન મનસ્વી રીતે કામ નથી કરતું તે હકીકતોને આધારે ચોક્કસ નિયમ મુજબ જ વર્તે અહીંયા નિયમ એ છે કે ઝિંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે હું તમને હંમેશા કહું છું કે તમે વ્યાખ્યા ટીચર અર્થ તો આમ જ થાય નહીં વિજ્ઞાનમાં જે રીતનું લખેલું હોય જે શબ્દ છે એનો જ ઉપયોગ કરવાનો છે તમે તમારી ભાષા જે ગુજરાતીને ઇંગ્લિશને હિન્દીમાં તમારી કલ્પનાઓના ચાર શબ્દ લખો એમ વિજ્ઞાનમાં તમારું ન લખી શકો અને વિજ્ઞાન એકદમ સાબિતી હોય આધાર હોય તો જ એ વસ્તુને માને છે નિયમ મુજબ જ વિજ્ઞાન વર્તે છે એમાં વધુ કાંઈ જ કલ્પના શક્તિનું કે આપણા શબ્દ ભંડોળ ન ચાલે અને ખોટે ખોટા અનુમાન પણ ન ચાલે કે હા મને એમ થયું કે આમ હશે ના એવું ન ચાલે ઝિંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી ફરીવાર વ્યવસ્થિત આ ખાલી ત્રણ લીટીમાં આ આખા ફકરાનો જવાબ આવ્યો તમને કોઈ પૂછશે કે આનું વિસ્થાપન થયું તો આનું કેમ નહીં તો તમારે તરત જ સક્રિયને ધાતુ વધુ કોણ છે એ ધ્યાન રાખવાનું ઝીંક કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે પરંતુ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી આ એકદમ યાદ રાખવાનું એટલે હું બે વાર બોલી અને તમને બે વાર મગજમાં ઉતરાવ્યું હવે સમજાઈ ગયું ને કે શા માટે બીકર ડીમાં અને બીકર ઈમાં પ્રક્રિયાઓ થતી નહોતી ઝીંક આર્યન કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય ધાતુમાં એટલે કે એવા ક્રમમાં હવે તો તમે ગોઠવી જ શકો ને તમને ખબર પડી ગઈ કોણ વધુ સક્રિય છે અને કોણ ઓછું સક્રિય છે હવે તમને એમ થશે ટીચર આ ધાતુ ને અધાતુ એનું તમે અમને આટલું બધું શું કામ ભણાવો છો અને આ ઉપયોગ શું છે આવો શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો વાહનો હવાઈ જહાજ ટ્રેન ઉપગ્રહ ઔદ્યોગિક સાધનો પાણીની બોટલો અને રસોઈના સાધનો વગેરેમાં બનાવવામાં વપરાય છે કેટલીક અધાતુના ઉપયોગીથી પણ પરિચિત હશો ચાલો કેટલાક રસપ્રદ ઉપયોગો અને તમને ખાતરી જ હશે કે તમે એને બરાબર ઓળખી શકશો એવા બતાવો ઉપયોગોમાં સૌથી પહેલું અધાતુ આપણા જીવન માટે જરૂરી છે જેને દરેક પ્રાણી શ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે જેને લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે જે સડા નિરોધક એટલે સડો ન થાય એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર પણ લગાડવામાં આવે છે અધાતુઓ ફટાકડામાં વપરાય છે આ ખાસ યાદ રાખવાનું ધાતુ અધાતુના ઉપયોગો ટૂંક નોંધમાં પૂછાય ટૂંકમાં લખો પૂછાય મોટા પ્રશ્નમાં પણ પૂછાય અને આમાં બધા જ મુદ્દા લખવાના રહેશે તમે તમારા અનુભવોના આધારે ધાતુઓને અધાતુઓના હજી વધુ ઉપયોગ જે સાબિત થયેલા હોય તે ઉમેરી શકો છો પાછા બુઝોન પહેલી બેન આવી ગયા પહેલી કે મેં સાંભળ્યું કે વનસ્પતિમાં મેગ્નેશિયમ હોય તો એમાં ક્યાં સ્વરૂપે હોય ડૉક્ટરે તો ઓલો બૂઝો કે ડૉક્ટરે મારા શરીરમાં આયનની ખામી નોંધી તો એ લો તત્વ ક્યાં હોય જો મિત્રો લો તત્વ એટલે કે હિમોગ્લોબિન પહેલાં તો લોહી શેનાથી બને તો કે ખોરાક ખાવાથી લોહી બને એનાથી શક્તિ આવે એ લોહીમાં ત્રણ કણો હોય રક્તકણ ત્રાક કણ અને રક્તકણ શ્વેતકણ અને ત્રાક કણ એ રક્તકણમાં જે લાલ રંગનો પદાર્થ હોય તે હિમોગ્લોબિન અને એ એટલે એમાં જો ઉણપ આવે તો માણસને ખૂબ નબળાઈ લાગે તે બોલી ન શકે તેનું ગળું સુકાય અને જો વધારે પડતી ખામી આવી જાય તો માણસ ક્યારેક કોમામાં પણ વયું જાય એને ચક્કર આવવા માંડે ખૂબ નબળાઈ આવે એટલે એમ કહેવાય કે એનિમિક પેશન થઈ ગયો ઘણી વાર તમે મમ્મીના મોઢે સાંભળો અરે મેં તો હાવ લોહી જ ઘટી ગયું લોહીના ટકા ઘટી ગયા તો એ આ લોહીના ટકા ઘટવા તે લોહ તત્વની ખામી છે આયનની ખામી છે તો આયનની ખામી તત્વની ખામી ન થાય તેના માટે શું કરવાનું તો સંપૂર્ણ તંદુરસ્ત ખોરાક લેવાનો ખજૂર પાલક લીલા શાકભાજી રોજ ચીઝ બટર જ ખાવા એવું નહીં હા એ ખાવાના પણ બધા જ શાકભાજી અને લીલા શાકભાજી વધારે પડતી પાલક બીટ અને ખજૂર ખાવાના જેનાથી તત્વ આયન મળે દરેક ભાજી એમાં પણ ખૂબ જ આયન હોય વધારે તો આપણે બાયોલોજીના પાઠમાં ભણશું પણ આ બુજોભાઈએ પૂછ્યું તો મને થોડુંક થઈ ગયું કે વધુ કહું આપણે સાતમા ધોરણમાં શીખી ગયા છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે આ નવા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોથી જુદા હોય હવે જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો વધુ વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહે સલ્ફર એ એક તત્વ છે આયન અને કાર્બન પણ એક તત્વ છે તત્વનો સૌથી નાનો એકમ એટલે પરમાણુ કોઈ એમ પૂછે ને કે તત્વ એટલે શું તો હું એમ કહું પરમાણુનો સૌથી નાનામાં નાના એકમને તત્વ કહેવાય આ જો આમ લખ્યું છે ને પૂછશું આવી રીતે વ્યાખ્યા લખો તત્વ તો તમને આવડવું જોઈએ તત્વના નમૂનામાં એક જ પ્રકારના પરમાણુ હોય છે તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુઓ પર કોઈ અસર ન થાય ઉદાહરણ તરીકે પ્રવાહી સલ્ફરનો પરમાણુ બિલકુલ સલ્ફરના ઘન કે વાયુ સ્વરૂપના પરમાણુ જેવો જ હોય છે સલ્ફર પ્રવાહી લ્યો ઘન લ્યો કે વાયુ લ્યો ભલે બ્રહ્માંડમાં આપણી પાસે અનંત પ્રકારના પદાર્થો હોય પરંતુ આ પદાર્થો બનાવનારા તત્વોની સંખ્યા મર્યાદિત છે એને આવર્તકોષ્ટક કહેવાય યાદ કરો આપણે જ્યારે સાયન્સ સેન્ટર ગયા હતા ત્યારે પ્રવેશ લીધો એન્ટ્રી લીધી ત્યારે જ ભીત ઉપર તત્વોનું એક બોર્ડ હતું તમે પૂછ્યું તું ટીચર આ શું છે મેં આને આવર્તકોષ્ટક કહેવાય અને એમાં ઊભી હરોળ અને આડી હરોળ બંને યાદ રાખવાની હોય તત્વો ચોરાણું હતા કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા તત્વોની સંખ્યા ચોરાણુંથી વધુ નથી ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખીને તત્વોનું વર્ગીકરણ ખૂબ જ મહત્ત્વનું છે મોટાભાગના તત્વો ધાતુ છે બાકીના અધાતુઓ કે અર્ધધાતુઓ છે લગભગ તત્વો હોય ને એ બધા ધાતુ હોય અને બાકી જે અધાતુઓ કે અર્ધ ધાતુ હોય જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે તેને અર્ધ ધાતુઓ કહેવાય આ આખા પાઠ દરમિયાન આપણે શું શું સમજ્યા તો એનું કન્ક્લુઝન નિષ્કર્ષ બહુ જ શોર્ટમાં જોઈએ ધાતુઓ ચમકદાર હોય છે જ્યારે અધાતુઓને ચમક હોતી નથી સામાન્ય રીતે ધાતુઓ ટીપી તથા ખેંચી શકાય તેવી હોય છે અધાતુમાં આ ગુણધર્મ હોતો નથી સામાન્ય રીતે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે જ્યારે અધાતુઓ અવાહક હોય છે હવે તમને ખબર જ છે સુવાહક શું અને અવાહક શું ધાતુઓનું દહન કરતાં તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે જેની પ્રકૃતિ બેઇઝ હોય છે બેઝિક હોય છે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે જે એસિડિક પ્રકૃતિના હોય છે કેટલીક ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુના હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે આપણે પ્રયોગપોથીમાં પણ આ પ્રયોગ લખવાનો છે અને મળશું ત્યારે બનાવવાનો છે હાઇડ્રોજન વાયુ બનાવવાનો પ્રયોગ સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી કેટલીક ધાતુઓ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનના જલીય દ્રાવણમાં વિસ્થાપિત કરે છે આપણે હમણાં જ વિસ્થાપનશું તે ભણ્યા ધાતુઓ અને અધાતુઓ રોજિંદા જીવનમાં બહોળા પ્રમાણમાં એટલે કે ખૂબ ઉપયોગી છે મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બે વાર વાંચી લેજો આપણું લેસન આ જ છે કે પાઠ બે વાર વાંચવો પરીક્ષા શરૂ થાય છે આપણો કોર્સ પાઠ ત્રણ અને ચાર હવેના એટલે કે ગુરુવારે હવેના વિડીયોમાં હું પાઠ ચારની જેટલી બાકી છે તે બધી પીડીએફ મોકલી દઉં છું સારા અક્ષરે લખી લેજો ઘરમાં જ રહેજો પરીક્ષાની તૈયારી કરજો ઓલ ધી બેસ્ટ ફોર યોર રીડિંગ બાય